हाय फ्रेंड्स केम छो मजा में तो आई गयो छे तमारो प्रिय मित्र पीआर टेलर ने स्वागत है आपरी चेनल पीआर टेलर ने अंदर। तो आज आप एक एवो ब्लाउजनु कटिंग करवा जई रह्या छे कि जे सौथी वधारे कटिंग करवामां आवे छे अने बीजू केवुं छे खबर छे कि आ थोड़ा मासी छे ने तो खाता पीता वाळा छे, खावा वाळा छे એટલે થોડાક હેલ્ધી છે, થોડાક એમ બોડી વાળા છે, બહુ ખાસ એટલી બધી બોડી નહીં પણ છે બોડી થોડી ઘણી। એટલે આપણે આજે એમનું બ્લાઉઝનું કટિંગ કરવા જઈ રહ્યા છે, તો ચાલો તારે આજના બ્લાઉઝનું કટિંગ શરૂઆત કરીએ છીએ। અને જે લોકોએ પણ હજુ બી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે હવે લાઈન સરસ બ્લાઉઝનું કટિંગ અને સિલાઈના વિડીયો આવવાના છે। અને જે લોકોએ પણ આપણા વિડીયોને હજુ લાઇક નથી કર્યું તો જે લોકો જલ્દીથી આપણા વિડીયોને लाइक कर लेजो, बराबर छे। तो चालो तारे आजना विडियो नी शुरुआत करीए छे। चालो तो सौथी पहला आपणे माप तरफ एक नजर मार लईए छे। तो लंबाई छे 13.5 इंचनी अने कटोरी आगळनी छाती छे 9 इंचनी, कटोरी छे 5 इंचनी, पाछळनी चेस्ट छे 16 इंचनी, लंबाई छे बायनी 5.5 इंचनी, मोरी छे 5 इंचनी अने मुंडो छे 6 इंचनो। आगळ पाछळનું ગળું 3 ઇંચનું છે, આગળનું ગળું 6.5 ઇંચનું છે। કટોરી વાળો બ્લાઉઝ છે, જોઈને માપ ખબર પડી જ જાય છે કે માસી થોડા ખાવા પીવા વાળા છે, ખાવા વાળા છે, બરાબર। હવે આપણે શરૂઆત કરીએ કટિંગની। તો સૌથી પહેલાં આપણે લંબાઈની વાત કરીશું। તો લંબાઈની વાત કરવા માટે પહેલાં આપણે લંબાઈમાં 1 ઇંચ ઉમેરી દઈએ, કારણ કે 13.5 ની લંબાઈ છે તો 1 ઇંચ ઉમેરીશું એટલે 14.5 ની લંબાઈ થઈ ગઈ, બરાબર છે। ત્યાર પછી આપણે એક 4.5 એક નિશાન પાડીશું, 5.5 એક નિશાન પાડીશું, બરાબર છે। શોલ્ડરનું આપણે અહીંયા ગાડી 5 ઇંચે એક નિશાન પાડીશું, 5 ઇંચ નિશાન પાડી દીધું। એવી રીતના અહીંયા ગાડી બી આપણે 5.5નું જે નિશાન પાડ્યું તો અહીંયા બી એક 5 ઇંચનું નિશાન પાડી દઈશું। અને આ ખૂનિયાના મદદથી આપણે જરાક અહીંયા ગાડી સીધી લીટી દોરી દઈશું, જેનાથી આપણે આખું ચૂકું જરાક ના થઈ જાય, એટલા માટે। નકર જો આખું ચૂકું થઈ જાય ને તો માસી મારે મારો બ્લાઉઝ બગાડ નાખ્યો, ઓકે। એટલે હવે છાતી છે આગળની પાછળની છાતી 16 ઇંચની છે એટલે 16ના અડધા થાય 8 ઇંચ, અડધું કરી નાખ્યું। હવે એમાં સવારનું ડબ્બાનું ઉમેરવું હોય તો ના ઉમેરો તો કંઈ નહીં, દોડ ઉમેર તો દોડ ઉમેરજો, માસી ખુશ થાય એટલા માટે મેં તો સવારનું ઉમેરી દીધું, બરાબર। હવે આની કમર છે આની 28ની, મેં ભૂલી ગયો તો લખવાની, સોરી। 28ની કમર છે એટલે 7×4=28, 28ના અડધા 14 ને 14ના અડધા 7, બરાબર છે। હવે એની માં આપણે 1 ઇંચનો આપણે પાછળનો ટક્સ ઉમેરી દઈશું અને 1.25નું ડબાન ઉમેરી દઈશું અંદર, બરાબર છે। માસી ખુશ થઈ જાય ને કે ડબાન જો મારા છોકરાએ તો ડબાન રાખ્યું છે બ્લાઉઝની અંદર, તમારા માટે તો રાખવું જ પડે ને હવે, બરાબર છે। ત્યાર પછી આપણે અહીંયા ગાડીથી 5.5નું અહીંયા ગાડી એક નિશાન પાડીશું, જેનાથી આપણને મૂંઢો દોડવામાં કોઈ પણ જાતની તકલીફ પડે ના, બરાબર છે। હવે મૂંઢામાં કાંટે આપણે આ જે કર્સલ છે તેની મદદથી આપણે મૂંઢાને અહીંયા આગળ શેપ આપી દઈશું, શેપ આપી દીધો। હવે અહીંયા આગળ નીચે જે દબાણ લેવાની જગ્યા છે ત્યાં આગળ આપણે 2.5 ઇંચનો પટ્ટાનું નિશાન પાડીશું, આગળના ભાગમાં 3 ઇંચનું નિશાન પાડીશું, બંને દેરાની જેઠાણીને ભેગા કરી દઈશું। ચાલો ભેગા થઈ ગયા। હવે એના ઉપર જ લીટી ઉપર આપણે 5 ઇંચની કટોરીનું નિશાન પાડી દઈશું, નિશાન પાડી દીધું। હવે અહીંયા ગાડી શોલ્ડર પર 2 ઇંચનું નિશાન ગળાનું કરી દઈશું, એવી રીતના અહીંયા ગાડી 4.5નું જે નિશાન પાડ્યું છે ત્યાં ગાડી પણ 2 ઇંચનું નિશાન પાડી દઈશું ગળાનું, જેનાથી આપણને ગળું દોરતા તકલીફ ના પડે, બરાબર છે। આ ચોરસ નિશાન પાડી દીધું છે મેં, ગળાનું નિશાન અહીં પાડી દઈશ, ગોલ થોડુંક રાઉન્ડ, અને અહીંયા ગાડીથી કટોરીનું નિશાન પણ પાડી દઈશ, કટોરીનું નિશાન મેં પાડી દીધું છે, બરાબર છે। હવે આપણે આનું કટિંગ કરીશું। તો સૌથી પહેલાં મેં તમને જણાવી દઉં કે જે લોકોએ આપણા ફર્મમાં નથી મંગાવ્યા, આપણા પીઆર ટેલરના કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કટ ફર્મમાં નથી મંગાવ્યા, તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમારે ઘેર બેઠા કેશ ઓન ડિલિવરીમાં તમે ફર્મા મંગાવી શકો છો। તો જલ્દીથી તમે વોટ્સઅપ પર મેસેજ કરીને તમારી ઘેર ફર્મા મંગાવી લો અને તમારું કામ ચાલુ કરી દો। કટિંગ જેમને ના ફાવતું હોય તેમના માટે બેસ્ટમાં બેસ્ટ ફર્મા છે, અને જે લોકોને ટાઈમ બચાવવો હોય કટિંગ કરવામાં અને સિલાઈ વધારે કરવી હોય તો ફર્મા મૂકીને ફટાફટ કટિંગ થઈ જાય અને ફટાફટ સિલાઈ થઈ જાય। તો જે લોકોને બી ફર્મા મંગાવવા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી ઓર્ડર કરીને તમે फॉर्म में मंगाई सको छो। बराबर है। तो हवे आपणे कटिंग करीए। तो आने मैं कटिंग करी रह्यो छुं, अहींया गाड़ी करी रह्यो छुं एवी रीतना अहींयाथी बी शोल्डर थी बी मैं कटिंग करी नाखुं अने आ मूंढाना भागमांथी बी मैं कटिंग एने करी नाखीश। मूंढाना भागने बी मैं व्यवस्थित शांतिथी कटिंग करीश। चलो कटिंग थई गयुं छे। हवे पाछळना भागने हमणे थोड़ीक वार माटे साइड पर मूकी दईशुं। आगळना भागने आपणे हमणे उपयोग में लईशुं। सौथी पहला मैं पट्टाने छूटो कर दईश। चाल भाई छूटो थई जा, तारू काम छे नहीं, हमणे छूटो थई गयो। अहींया गाड़ी गळाने कापी नाखीश, गळाने भी कापी नाख्युं। मैं फास्ट कटिंग करूं छुं, तमे धीरे धीरे कटिंग करजो, नकत आंगळी में जो वागी गयुं तो अघरुं थई जशे। मैं कटोरी पण छूटी कर नाखी है। आ कटोरी छूटी थी गई। हवे आ योगनो भाग है। आ योग में आप आगळनो जराक आपणे अहींया गाड़ी शेप आपवानो छे। એટલે साधारण शेप आपीशुं, साधारण ज आपवानो, વધારે नहीं आपवानो। बराबर है। मशीन खोटू ना लागू जोईए એટલા માટે આપણે साधारण शेप આપીશું, बाकी ना આપતો પણ मशीन खोटू ना લાગે એટલા માટે। बराबर है। चलो हाल दीधो मैं शेप। हवे आ બધું પતી ગયું છે, યોગનું કામ પતી ગયું છે। હવે આપણે કટોરીના કામને આગળ વધારીએ। તો કટોરીને આપણે અહીંયા ગાડી મૂકી દઈશું। એના પર આપણે આ કટોરી જે આપણે નીકાળી છે તેને મૂકી દઈશું અને એની ઝેરોક્સ કોપી કાઢી લઈશું એકવાર। અને ઝેરોક્સ આવતો છે ને, આ માર્કરમાં કાઢવાની થોડી અઘરી પડે છે। પેન હોય ને તો ફટાફટ નીકળી જાય। તો આ નીકળી ગઈ। એવી રીતના અહીંયાથી બી સીધી લીટી દોરી દઈશ। એવી રીતના અહીંયાથી બી સીધી લીટી દોરી દઈશ। बराबर है। तो आप झेरोक्स कॉपी काढ़ी नाखी है। झेरोक्स तो निकली गई, फटा मस्त झेरोक्स मफत निकली, 1 रुपये भी ना लीधो। हवे आमा 5 नो आपणे 5 इंचनो जे कटोरी है तेने अर्धू कर नाखीए एटले 2.5 નું थई गयुं। 2.5 નું थई गया पछी आपणे बंने बाजू 1-1 इंचनो વધારો કરવાનો છે। તો 1-1 इंच વધારો કરી દીધો। આ બાજુ પણ 1 इंचનો વધારો કરવાનો છે, તો 1 इंचનો વધારો અહીં બી કરી દીધો। અને હવે બંને બાજુ 1 इंचनो વધારો કરી દીધા પછી આખી લીટી દોરી દેવાની। આ ફળિયાથી પહેલા ફળિયા સુધીને સીધો રસ્તો દોરી દીધો। હવે ત્યાર પછી અહીંયા ગાડીથી આપણે અહીંયા ગાડી સુધીને એક લીટી દોરી દઈશું। એવી રીતના અહીંયા ગાડીથી આપણે એક આવી રીતના શેપ પર આપી દઈશું। શેપ આપી દીધો। હવે આ જે આપણે 2.5 નું જે નિશાન પાડ્યું હતું ત્યાંથી આપણે 1.5 ઇંચનો નીચે નિશાન એક પાડી દઈશું અને આપણે આ કાટખૂણાના મદદથી સીધી લીટી દોરાય એની રીતના સીધી લીટી દોરી દઈશું। સીધી લીટી દોરી દીધા પછી અહીંયા બી 2.5 ઇંચનો ઉમેર દઈશું વધારો। એવી રીતના આ બાજુ બી 2.5 ઇંચનો વધારો કરી દઈશું અને એને બંનેને સીધી લીટી દોરીને જોઈન કરી દઈશું। આ સીધી લીટી દોરીને જોઈન કરી દીધું। હવે આપણે આ 1 ઇંચ અહીં વધાર્યું હતું, ત્યાંથી 1.5 ઇંચ, એવી રીતના અહીંથી 1 ઇંચ વધાર્યું હતું, ત્યાંથી 1.5 ઇંચ આ ઉમેરી દીધા પછી આપણી કટોરી તૈયાર થઈ ગઈ છે। હવે આને મેં કાપી નાખીશ। हजू भी जो लोग अपनी वीडियो ने लाइक ना कर रहे हो तो वीडियो ने लाइक कर देजो। जुवावाड़ा ना हो तो चैनल ने सब्सक्राइब कर देजो, कारण कि हवे छे ने फासम फास वीडियो आवाना छे। एटले कटिंग ना ने सिलाई ना वीडियो हवे तत्काल माटे आपवामां आवशे। हवे जे अत्यार सुधी ने 15-15 दिवस अठवाडिये आवता हता तेने बदले हवे जल्दी वीडियो आवाना छे। बराबर छे। एटले आपणी चैनल ने सब्सक्राइब कर लेजो अने चैनल वीडियो ने लाइक कर लेजो। હવે આપણે આને ઘડી કરી દીધી છે। હવે આને આપણે આવી રીતના વાર દઈશું એક પ્લેટ। હજી આને જે એક આપવાનું છે તે કાપી નાખીશું, કાપી નાખ્યું। હવે આપણી આ કટોરી તૈયાર થઈ ગઈ છે। હવે કટોરી તૈયાર થઈ ગયા પછી પટ્ટાને આપણે થોડોક વધારી દઈશું। તો પટ્ટો વધારવા માટે આપણે સૌથી પહેલાં એક કાગળ લઈ લીધું છે। કાગળ પર આપણે આવી રીતના પટ્ટો મૂકી દઈશું અને એને 2.5 ઇંચ આપણે ઉમેરી દેવાનો છે પટ્ટાની પહોળાઈમાં। તો આપણે અહીંયા આગળ રીતે આવી રીતના એક 2.5 ઇંચનું ઉપર થોડીક લીટી પાડી દઈશું આવી રીતના, એટલે પટ્ટાને ખોટું ના લાગે કે ભાઈ મને બી કંઈક ને આ લોકોએ કર્યું। બાકી એવું કહે છે કે ભાઈ મને કશું નહીં, તમે બધાએ કરાવડે, બધાનું કર્યું, મારું ના કર્યું, એટલે એને બી ખોટું ના લાગવું જોઈએ। સાધારણ રાઉન્ડ આપીશું જેનાથી પટ્ટો જરા સારો દેખાય એટલા માટે। બરાબર છે। હવે આ પટ્ટો દોરી કાપી નાખ્યા પછી હવે આપણે આને યોગને અહીં મૂકી દઈશું, કટોરીને આપણે અહીં મૂકી દઈશું, પટ્ટાને આપણે અહીં મૂકી દઈશું અને પટ્ટાને અહીંયા આગળ ચાપનું જે આપણે ડબ્બાનું ઉમેરેલું છે અહીંયા 2.5 ઇંચનું તે ઉપર ચડાવી દઈશું અને આગળનું ગળું એનું 6.5 નું છે એટલે આપણે એમાં 7.5 કરી દઈશું। બહુ નીચું ગળું છે પણ એને જોવે છે તો શું કરવાનું, આપણે થોડુંક ઊંચું રાખીશું, આટલું બધું નીચું ગળું નહીં રાખવાનું, થોડુંક ઊંચું રાખીશું. બરાબર છે. આ રીતના આપણે ગળું કાપી નાખ્યું છે. બરાબર છે. તો આવી રીતના હવે ગળું, આમાં નીચેથી ગળું લીધેલું છે, બટન પટ્ટી ફૂક પટ્ટી જેમ આપેલી હોય ને તે 6.5 છે, એટલે માટે મેં અહીં નીચેથી કટિંગ કર્યું છે. બરાબર છે. હવે આની મેં પાછળનું ગળું આપણે 3 ઇંચનું છે, પણ આને હાંકડું જોઈએ છે એટલે આપણે 2 ઇંચનું જ ખુલ્લું રાખીશું. પાછળ 3 છે પટ્ટો એટલે 3.5નો કરી દઈશું, અડધો ઇંચનું દબાણ, 2 ઇંચનો પટ્ટો, 2 ઇંચનું ખુલ્લું ગળું, જે પટ્ટો નહીં 2 ઇંચનું ખુલ્લું ગળું આવશે, 2 ઇંચનું ખુલ્લું ગળું. અને અહીંયા ગાડીથી આમ રાઉન્ડ હાલ દઈશું. રાઉન્ડ બધા રાઉન્ડવાળા જ છે. અહીંયા મારું સૌથી ફેવરેટમાં ફેવરેટ ગળું રાઉન્ડ દરેકમાં ચાલે. થોડુંક આને સાધારણ ખુલ્લું કરીશું, અડધો ઇંચ જેવું, વધારે નહીં. એ થોડુંક પહેરે ને તો લાગે છે શેપમાં, બાકી કંઈ જરૂર નહીં. અને અહીં આપણે જે સવારનું ડબ્બાને એક્સ્ટ્રા લીધેલું છે ત્યાં આપણે એક આમ નિશાન પાડી દઈશું આ સવારના ડબ્બાન પર, અને એને ગળી કરી દઈશું, અડધું કરી દઈશું. અડધું કરી ના ટક્સનું અહીંયા ગાડી પાછળના બેગનું નિશાન ને અહીંયાથી સવારે સાધારણ ક્રોસ કરી દઈશું. હવે આ ક્રોસ કરી દીધા પછી જોઈ લો આપણે આ યોગ, આ નીચેનો પટ્ટો ને આ કટોરી. બરાબર છે. બાયનું કટિંગ તો આપણે ઘણા બધા વિડીયોમાં કરેલું જ છે, ના જોયું હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દઈશ, ત્યાંથી તમે બાયને કેવી રીતના કટિંગ કરવાની છે તે તમે જોઈ શકો છો. અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, જોવાવાળા ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે લોકોને બી ફર્મ મંગાવવાના હોય અથવા તો ઓનલાઈન ક્લાસ કરવાના હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી તમે વોટ્સઅપ મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી શકો છો, અને ઘેર બેઠા શીખી પણ શકો છો, અને ઘેર બેઠા તમે ફર્મમાં મંગાવી પણ શકો છો કેશ ઓન ડિલિવરીમાં. તો ચાલો તારે આજના માટે આટલું જ. ફરી મળીશ બીજા વિડીયોમાં. ચાલો તારે બાય.